નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ઓગસ્ટમાં કેટલું થયું જીએસટી કલેક્શન કેટલો સસ્તો થયો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ઘર ખરીદવા માટે સસ્તી વ્યાજદર યોજના લાવશે સરકાર અને પીએનબીએ એ કેવી રીતે બનાવ્યું વેપારીઓ માટે લોન લેવાનું સરળ આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ ઓગસ્ટમાં જીએસટી કલેક્શન વધીને એક પોઈન્ટ સાહીઠ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે જે ઓગસ્ટ બે હજાર બાવીસની સરખામણીમાં અગિયાર ટકાનો વધારો દર્શાવે છે ગયા વર્ષે આ સમયગાળામાં જીએસટી કલેક્શન એક પોઈન્ટ તેતાળીસ લાખ કરોડ હતું તો જુલાઈ બે હજાર ત્રેવીસમાં જીએસટી કલેક્શન એક પોઈન્ટ પાસઠ લાખ કરોડ હતું એનાલિસ્ટનું કહેવું છે કે ફેસ્ટિવલ સિઝનને કારણે જીએસટીથી સરકારની તિજોરી છલકાઈ શકે છે ઘરેલુ એલપીજી સિલિન્ડર 200 રૂપિયા સસ્તું કર્યા બાદ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે દેશભરમાં તેમની કિંમતોમાં એકસો પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે બે મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં બસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે હવે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત એક હજાર પાંચસો બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે ઓગસ્ટમાં તેની કિંમત સોળસો રૂપિયા હતી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્યુઅલ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં દરખમ વધારો કર્યો છે એટીએફના ભાવ ડિસેમ્બર બે હજાર બાવીસ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે આ વધારા બાદ દિલ્હીમાં એટીએફની કિંમત એક લાખ બાર હજાર રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ છે છેલ્લા બે મહિનામાં અત્યાર સુધી અંદાજે ચોવીસ ટકાનો વધારો થઈ ચૂક્યો છે વધેલા ભાવ આજથી લાગુ થઈ ચૂક્યા છે આવી સ્થિતિમાં તહેવારોની સિઝનમાં હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ શકે છે એક્સિસ બેંકે ઇન્ફિનિટી સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ લોન્ચ કરી છે આ એકાઉન્ટ પર ગ્રાહકોને સુડતાળીસ પ્રકારની સેવાઓ પર સર્વિસ ચાર્જ નહીં ચૂકવવો પડે ઇન્ફિનિટી સેવિંગ્સ એકાઉન્ટ એક ફિક્સ ચાર્જવાળું એકાઉન્ટ છે તેમાં ગ્રાહકે ખાતાના ઉપયોગ સાથે સંબંધિત લાભોના બદલે સમયાંતરે પૂર્વ નિર્ધારિત રકમ ચૂકવવી પડશે ત્યારબાદ ગ્રાહકોએ સેવાઓના ઉપયોગ માટે કોઈ સર્વિસ ચાર્જ નહીં ચૂકવવો પડે ઇન્ફિનિટી સેવિંગ્સ એકાઉન્ટમાં ગ્રાહકોએ એવરેજ મંથલી બેલેન્સ રાખવાની જરૂરિયાત નહીં રહે તેમને મફત ડેબિટ કાર્ડ અને ચેકબુક આપવામાં આવશે લિમિટથી વધુ એટીએમ ટ્રાન્ઝેક્શન અને પૈસા ઉપાડવા પર પણ કોઈ ચાર્જ નહીં લાગે મોડીસ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતના જીડીપી અનુમાનમાં સુધારો કર્યો છે મૂડીઝું કહેવું છે કે મજબૂત આર્થિક ગતિને કારણે બે હજાર ત્રેવીસ કેલેન્ડર વર્ષ માટે ભારતનું જીડીપી અનુમાન વધીને છ પોઈન્ટ સાત ટકા થઈ શકે છે મૂડીઝે તેના ગ્લોબલ મેક્રો આઉટલુકમાં આ માહિતી આપી છે અગાઉ આ અંદાજ પાંચ પાંચ ટકા હતો ઓગસ્ટમાં ચોમાસાનો વરસાદ ઘટવાને કારણે ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા વધી ગઈ છે ઓગસ્ટ દરમિયાન દેશભરમાં સામાન્યના મુકાબલે તેત્રીસ ટકા ઓછો વરસાદ થયો છે ઘણા રાજ્યો તો એવા છે કે જ્યાં વરસાદની ઘટ પચાસ ટકા કરતા વધુ છે ઓગસ્ટમાં ઓછા વરસાદને કારણે સમગ્ર મોન્સૂન સિઝનમાં વરસાદની ખાધ વધીને નવ ટકા થઈ છે જો ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થશે તો તેની અસર સમગ્ર અર્થતંત્ર પર પડશે પહેલેથી ભડકેલી ખાધ મોંઘવારીમાં વધુ વધારો થઈ શકે છે અર્બન કોઓપરેટિવ બેન્કો હવે બાકી લોનની વસુલાત માટે વધુ કડક પગલાં લઈ શકે છે કારણ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે અર્બન કોઓપરેટિવ બેન્કોને મોટા ઋણ ધારકો સાથે અટવાયેલી લોનની વસુલાત માટે સતત પ્રયત્નો કરવા જણાવ્યું છે ગવર્નરે બેન્કોને એકાઉન્ટિંગની આધુનિક પદ્ધતિઓથી વાસ્તવિક નાણાકીય સ્થિતિ છુપાવવા સામે ચેતવણી પણ આપી છે ડે ટુ રિસ્ક મેનેજમેન્ટમાં બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જવાબદારી નક્કી કરતા ગવર્નર શક્તિકાંત દાસે એનપીએ માટે પૂરતી જોગવાઈ કરવાનો નિર્દેશ પણ શહેરી સહકારી બેંકોને આપ્યો છે સરકાર હવે ઘર ખરીદવા માટે સસ્તા વ્યાજદરની સ્કીમ લઈને આવશે હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ આ જાહેરાત કરી છે શહેરોમાં ઘર ખરીદનારા લોકોને હોમ લોનના વ્યાજમાં રાહત આપવા માટે આ મહિને એક સ્કીમ લોન્ચ કરવામાં આવશે આ સ્કીમ કેવી રીતે કામ કરશે તેની પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે આ સ્કીમ હેઠળ ઘર ખરીદનારાઓને પોસાય તેવા દરે લોન આપવામાં આવશે પંજાબ નેશનલ બેન્કે એક મોબાઈલ એપ્લિકેશન રજૂ કરી છે જેના દ્વારા નાના વેપારીઓ જીએસટી ઇન્વોઇસનો ઉપયોગ કરીને સરળતાથી લોન લઈ શકશે આ પહેલ દેશમાં એમએસએમઈ સેક્ટર અને ડિજિટલ ધિરાણને આગળ વધારશે એપ્લિકેશનની મદદથી વેપારી કોઈપણ માનવીય હસ્તક્ષેપને દૂર રાખી શકશે આનાથી પ્રક્રિયા વધુ કોસ્ટ ઇફેક્ટિવ ઝડપી અને સરળ બનશે તો સમાચારોના બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર